કહેવાય છે, પણ આપણે જરાક સુધારીને બોલીએ છીએ કે
નીરજભાઈ. કોણ? જવાબ માં શું આવશે? નીરજભાઈ. પછી ત્રીજું છે કે હવે તું વહાલું વહાલું લાગે છે. કચુકડા શું કે છે? પછી જ્યારે નાઈ ધોઈ એટલે કે પોતાના આસપાસ નાઈ લે છે ત્યારે એને કહે છે કે હવે તું વહાલું વહાલું લાગે છે કચુકડા. તો આ વાક્ય માં કોણ કહે છે? તો કે સૂરજ, સૂરજ દાદા. બરાબર. અને પછી છે મારે તારું કામ નથી ભાગ અનુકૂળ. આવું વાક્ય કોણ બોલે છે? તો કે ભૂસકોળ. કેમ કે એને શર્ટ ઉપર ચોર લગાવવું હતું એટલે એ કે છે કે મને તમારા શર્ટ ઉપર ચોંટાડો. એટલે કે છે કે મારે તારું કઈ કામ નથી, તું અહીંથી આખો ભાગ. એવું વાક્ય કોણ કે છે? તો કે ભૂસકોળ. બરાબર. જે આપણે શર્ટ કહી છે અત્યારે એ. પછી છે એક બચુડિયા મારા કપડા પગાડી નાખ્યા. શું કે છે? કે એ બચુડિયા મારા કપડા પગાડી નાખ્યા. આવું વાક્ય કોણ બોલે છે? તો કે આ વાક્ય છે એ ધોપી કાકા બોલે છે. ક્યારે? કે જ્યારે એના બધા ધોયેલા કપડા હોય છે તો એના ઉપર છાંટા ઉડે છે ત્યારે આ વાક્ય એ બોલે છે. કોણ બોલે છે? ધોપી કાકા. બરાબર. ત્યાર પછી છે અરે એમ વાત છે, પ્રશ્નાર્થ છે. જો અરે એમ વાત છે, આવો અહીં સારી કરચલી ચટ્ટી વગાડ ત્યાં શું કરી દઉં. તો આપણા કપડામાં જયારે કરચલી પડે છે ત્યારે આપણે શું કરીએ છીએ? ઇસ્ત્રી કરીએ છીએ. કરીએ છીએ ને. તો આ વાક્ય કોણ બોલ્યું હશે? તો કે ધોબી ભાઈ. કેમ કે ઇસ્ત્રી કપડાને ઇસ્ત્રી કરવાનું અને ધોવાનું કામ કોણ કરે છે? ધોબી ભાઈ. બરાબર. બરાબર. ત્યાર પછી સાતમું છે
बराबर।